હેડિંગ મારો કાકોલુ કિયમ શીર્ષક. હેડિંગ મારો કાકોલુ કિયમ શીર્ષક સમજાવો. ટૂંકનોન તરીકે પૂછાય કાકોલુ કિયમ શીર્ષક. ટૂંકનોન તરીકે પૂછાય. સમજી લો, સંસ્કૃત સાહિત્યમાં જ્યારે શીર્ષક આપવામાં આવે, ટાઇટલ, ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે છે. કઈ કઈ બાબતો? તો અંદર આવતા પાત્રનો ઉલ્લેખ હોય, કર્તાનો ઉલ્લેખ હોય, કથાવસ્તુનો ઉલ્લેખ હોય, કેન્દ્રવર્તી વાત રજૂ થઈ હોય, આ બધી બાબતોને શીર્ષકમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એ શીર્ષક યોગ્ય કહેવાય. કાકોલુકિયમ, કાલે જ આપણે એનો અર્થ જોયો, કાગડો અને ઘુવડ, બંને ચતુર અને બંને જબરા, મિત્રતા એકે ના કરે. હમણાં આપણે મિત્રની વાત કરી ને, મિત્રતા એકે ના કરે. ઘુવડ છે એ રાત્રે જુએ, અને રાત્રે ઘુવડોનો જે રાજા હતો એ રાત્રે કાગડાઓના માળા ફેંદી નાખે. કાગડો રાત્રે બહુ ના જુએ, દિવસે જુએ. કાગડો કેવો છે? આંખ માટે આંખ માટે એને એક જ ડોળો છે, ખબર છે ને રામાયણની કથા? કીકી એક જ છે ને, બે બાજુ છે પણ કીકી એક જ છે, રામાયણની કથા જોડાયેલી છે એમાં. એટલે ઘણા સહેજ બાળું કેવો ત્રાસુ જોતા હોય ને, આપણે કે કાગડા જેવું જોઈએ છે. કીકી એની એક જ હોય, બે બાજુ ફેરવે. એટલે કાગડાને રાત્રે તો દિવસે જ એ આમ આમ જોતો હોય, તો રાત્રે જે ઘુવડ છે એ કાગડાઓના માળાનો નાશ કરે. એટલે કાગડાઓને એમ થયું કે આ આપણા માળાઓનો નાશ કરે છે, હવે રાજા બનાવવાનો આવે તો જે સર્વશ્રેષ્ઠ હોય એને બનાવો. એટલે કાગડાઓનો આમાં નામ આપ્યા છે પાછા આપણને સમજવા માટે. મેઘવર્ણ નામનો કાગડાઓનો રાજા એમ કહે છે કે ઘુવડ આપણા માળાઓનો નાશ કરે છે, તો હું જ રાજા થાઉં અને પછી આપણી જાતિનો બચાવ કરું. ત્યારે કાગડા અને ઘુવડ વચ્ચે વેર થાય છે, કારણ કે પેલો નાશ કરી દેતો તો એના માળાનો પેલાને રાજા થાવું છે મેઘવર્ણને. તો પછી કાગડો સભા કરે છે અને 5 એના મંત્રીઓ બનાવે છે. જો હવે રાજા ચાલે ક્યારે એ ઉપદેશ મળ્યો મંત્રીઓથી. રાજા નિર્ણય લે, રાજા કંઈક કામ મૂકે, પણ પોતાનું બુદ્ધિ કૌશલ્ય કોણ વાપરે? મંત્રી. આપણે અકબર બિરબલની વાર્તા જાણીએ છીએ, બિરબલ પ્રમાણે અકબર જતો હતો. અને એ 5 જે છે મંત્રીઓ એ જુદી જુદી સલાહ આપે છે. એ શું કહે છે કે સંધિ એટલે કોઈ પણ પક્ષને જીતવો હોય તો પહેલાં એની સાથે સંધિ કરવી પડે, સમજવું પડે. ત્યાર પછી વિગ્રહ પૂરેપૂરા સમજ્યા પછી છૂટા પડવાનો પ્રયત્ન કરો. યાન આસન, આસન એટલે એની સાથે બેઠક કરવી પડે. સીધે સીધો સામેવાળાને જીતી શકાતો નથી, આસન. ત્યાર પછી શામદામ દંડભેદ વાપરો, એટલે જ્યાં જરૂર, શામ એટલે જ્યાં જરૂર પડે છે ત્યાં સરળતાથી સમજાવો. દામ એટલે એને પૈસાનો કંઈક કર નાખો. દંડ એટલે ફટકારો, અને ભેદ એટલે બે વચ્ચે ભેદ પાડી દો કે આ સારો છે ને આ ખોટો છે, આ પણ અપનાવો. એવું સ્થિરજીવી નામનો કાગડો મંત્રી છે રાજા મેઘવર્ણને કહે છે કે આટલું તમે કરશો તો જ તમે જીતી શકશો અને તો જ તમે રાજા તરીકે આશ્રય મેળવી શકશો. એટલે અહીંયા શીર્ષકમાં જ આપણને સમજાવી દીધું કે રાજા થવું હોય તો મંત્રી કેવા હોવા જોઈએ? કાબેલ, સલાહ આપી શકે એવા. રાજા કેવો હોવો જોઈએ? સામે રાજા પણ હોવો જોઈએ ને, મંત્રીઓની સલાહ પર વિચાર કરનારો રાજા હોવો જોઈએ. રાજા બનવા માટે બધા ન ચાલે, મેઘવર્ણ અથવા ઘુવડ જે કોઈની પર ઉપર પ્રહાર કરી શકે એવો રાજા જોઈએ.
પછી એ પ્રહાર ના કરી શકે એવો રાજા ચાલે નહીં. બીજું, એની પાસે સ્થિરજીવીએ જે બધા મુદ્દા બતાવ્યા એ બધા મુદ્દા એના મગજમાં હોવા જોઈએ કે મંત્રીએ મને આ કીધું છે તો એ હું ક્યારે એનો ઉપયોગ કરું એને ખ્યાલ હોવો જોઈએ, તો એ રાજા તરીકે સફળ જાય. આ શીર્ષક જ આપણને સમજાવી દે છે કાગડા અને ઘુવડ વચ્ચેની વેરની કથા. એક સેમાં છે કાકોલુકિયમમાં, અને એ શીર્ષક યોગ્ય જ જણાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?